નમસ્કાર દોસ્તો, આપણે ગુજકેટ 2020ના બાયોલોજીના પેપરનું આપણે સોલ્યુશન કરીએ છીએ. અને બાયોલોજીનું પેપર આ વખતે આમ થોડું સરળ લાગતું હતું અને ઘણું બધું ટેક્સ્ટબુકમાંથી જ છે. તો એમાં સૌથી પહેલું, નીચેનામાંથી કઈ આંતરજાતીય આંતરક્રિયા +0 વડે દર્શાવી શકાય છે? તો આવી આંતરજાતીય આંતર પ્રક્રિયા +0 વડે દર્શાવી શકાતી હોય તે, એટલે એકને ફાયદો થાય છે અને બીજું તટસ્થરીય, ફાયદો કે નુકસાન નથી, એવી આંતરક્રિયા છે સહભોજિતા. કુલ વૈશ્વિક ઉષ્ણતામાન માટે વિવિધ ગ્રીનહાઉસ વાયુમાં શેનું સાપેક્ષ યોગદાન 14% હોય છે? તો જો કાર્બન ડાયોક્સાઇડનું 60% જેટલું છે, મિથેનનું 20% જેવું છે અને CFC એ 14% છે અને નાઇટ્રસ ઓક્સાઇડ N2O લગભગ 6% જેટલું છે. ત્રીજો, કોલમ 1 અને 2 સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો. જો કોષાંતરીય અંતરાય, કોલમ 1માં કોષાંતરીય અંતરાય, જે કોષ એક જન્મજાત પ્રતિકારકતા તરીકે કોઈ રોગકારક શરીરમાં દાખલ થયા પછી એને દૂર કરે છે, એનો નાશ કરે છે, એવા એટલે કેટલાક મારક કોષો છે, ભક્ષક કોષો છે, જે તો કોષાંતરીય અંતરાયમાં સમાવેશ થાય. તો જેની અંદર નૈસર્ગિક મારક કોષનો સમાવેશ થશે. દેહધાર્મિક અંતરાય, જે લાળરસ છે, તાવ આવો વગેરે જેવી ક્રિયાઓ, દેહધાર્મિક અંતરાય એટલે મુખની લાળ. કોષરસી અંતરાય, કોષરસના ઘટકો છે એને રોકવા માટે જવાબદાર થાય છે તે ઇન્ટરફેરોન્સ. અને શારીરિક અંતરાય, જેને આપણે ભૌતિક અંતરાય પણ કહીએ છીએ, ત્વચા, શ્લેષ્મપટલ વગેરે, એટલે શ્લેષ્મ, શ્વસન માર્ગનું શ્લેષ્મી આવરણ. તો જો પેલા સામે એક સામે R હોય, બીજા સામે P, તો આ એક જ છે, C જવાબ એમાં આવશે. ચોથો છે, નીચેનામાંથી પેલિન્ડ્રોમ બેઝ ક્રમ ઓળખો. આમ તો પેલિન્ડ્રોમ બેઝ ક્રમ એટલે DNAની જે સામસામી સિક્વન્સ છે એને ઉલટ સુલટથી આપણે સરખા ક્રમમાં વાંચી શકીએ, એને પેલિન્ડ્રોમ કહેવાય. પણ અહીંયા જાજુ વિચારવાનું નથી, ટેક્સ્ટ બુકમાં જે એન્ડોન્યુક્લિયસ છે એનું જ બેઠું ઉદાહરણ આપેલું છે આપણને, અને એટલે અહીંયા જવાબ આપણો D રહેશે. હવે જો પિતા રંગઅંધ અને માતા સામાન્ય છે તો પુત્રને રંગઅંધ થવાની શક્યતા કેટલી છે, ચાન્સ કેટલો હોય? 0%. અરે પુત્ર કે પુત્રી એક પણ રંગઅંધ ન થાય. કારણ કે પિતા છે એ રંગઅંધ છે અને માતા સામાન્ય છે, વાહક નથી કીધી, X CC છે, 2C. એટલે આમાંથી જે જન્યુ આવશે અંડકોષ તો X CC જ આવશે અને પુત્રમાં તો Y જ આવવાનું છે, એટલે એ રંગઅંધ નો જ હોય. પણ પુત્રી થાય તો પણ વાહક થશે, પણ રંગઅંધ તો નહીં જ હોય. જો સામાન્ય લીધું છે એટલે અહીંયા વાહક શબ્દ નથી કીધો એટલા માટે. છઠ્ઠો પ્રશ્ન, અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડની નજીક હોય છે? અંડવાહિનીનો કયો ભાગ, અંડવાહિનીનો ભાગ કીધો છે એટલે નિવાપ આવશે, આમ તો નજીક નહીતર ફિંબરી થશે, પણ અંડવાહિનીનો કયો ભાગ એટલે કે નિવાપવાળો ભાગ, તુંબિકા કે ઇસ્થમસ, સમજે? તો એમાંથી અંડવાહિની નિવાપવાળો ભાગ આવશે. હા, એનો ભાગ કે તો ફિંબરી આવે, એટલે અહીંયા થોડું કન્ફ્યુઝન રહ્યું છે, પણ મારા મત મુજબ જવાબ નિવાપ રહેશે. પછી નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. તો અહીંયા આપણને કીધું છે કે પેનિસિલિયમ કણે બીજાણુ, યસ, પેનિસિલિયમમાં જ કણે બીજાણુ સર્જે, એના બીજાણુ ધાની ધરમાં આવી રીતે બહિર્જાત બીજાણુ સર્જાય છે અને મુક્ત થાય છે, કણે બીજાણુ અલિંગી પ્રજનનની અંદર, એટલે એ સાચું છે. વાદળીમાં ચલ બીજાણુ ન હોય, અહીંયા કલિકા સર્જાય. અમીબામાં કૂટપાદીય બીજાણુ હોય પણ અંતઃકલિકા એમાં ન હોય, એટલે બાકીના ત્રણેય ખોટા છે, આ સાચું છે. આઠમો પ્રશ્ન, સમજન્યો ખાલી જગ્યામાં જોવા મળે, ટેક્સ્ટ બુકમાં બેઠું ક્લેડોફોરાની અંદર જોવા મળે, ફ્યુકસ હોમોસેપિયન્સ એટલે મનુષ્યમાં તો અંડજન્યુક પ્રકારના જન્યુઓ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો નવમો પ્રશ્ન, નીચેનામાંથી નામ નિદર્શનવાળી આકૃતિમાં ક્યાં વિકલ્પ સાચો છે? સૌથી બહારનું સ્તર અધિસ્તર, બીજું સ્તર એન્ડોથેસિયમ એટલે કે સ્ફોટી સ્તર, ત્રીજું અંદરનું મધ્ય સ્તર, એકથી વધારે હોય સ્તર, અને સૌથી અંદર પોષક સ્તર, એટલે જવાબ D આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ દસમા પ્રશ્નમાં, ખાલી જગ્યા દ્વારા અંડક દે અંડનાલ સાથે જોડાયેલો રહે. તમે અંડક છે એ જુઓ તો અંડક આમ સામાન્ય રીતે અંડનાલ સાથે, આ પ્રદેહનો ભાગ થયો, આ અંડકાવરણ છે, અને આ અંડકાવરણ અંડનાલ સાથે જે ભાગથી જોડાયેલો હોય આ ભાગને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે, અને એટલે અંડનાલ પ્રદેશ સાથે જોડાય છે પણ જે ભાગથી જોડાય છે એને બીજ કેન્દ્ર, એટલે આ જવાબ વધારે યોગ્ય રહેશે. ત્યાર પછી વિધાન XYZ માટે કયો વિકલ્પ સાચો છે? વિધાન X એસ્ટ્રેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગી જનન દર્શાવે, સાચું. વિધાન Y અસંયોગી જનન એ લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન છે, સાચું. વિધાન Z કેટલાક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. મને આ વાક્ય રચના ખોટી લાગે છે, આનું તમે ઇંગ્લિશમાં જુઓ છો તો એમાં ઇંગ્લિશમાં સાચી વાત કરી છે,
પણ અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. એટલે કેટલાક અસંયોગી બીજ સર્જાય છે જે દ્વિકીય અંડકોષમાંથી, એટલે કે અર્ધીકરણ થયા વગરના દ્વિકીય અંડકોષમાંથી અસંયોગી બીજ સર્જાય, એ વાત સાચી પડે. એટલે મારા મત મુજબ અત્યારે આપેલી ઝેડ વાક્ય રચના ખોટી છે, એટલે એના મુજબ જવાબ એક આવે. પણ ઇંગ્લિશ મુજબ જોઈએ તો એ ત્રણેય વાક્ય સાચા થઈ જાય છે અને તો જવાબ એક્સ વાય ઝેડ સાચા, ત્રણેય સાચા થાય. પણ આની અંદર જે કાંઈ એક્સપર્ટ હશે એની રાય લઈને જે ડિસિઝન આવે તે હશે, અને એ તો ઓથેન્ટિક કી મુકાય એને આધારે જે જવાબ સાચો રહીએ તે સાચો સમજવાનો થાય. પણ મારા મત મુજબ આ ઝેડ વાક્ય ખોટું લાગે છે. નીચેનામાંથી કયો માર્ગ શુક્રકોષના વહન માટે યોગ્ય છે? શુક્રકોષ સર્જાય છે શુક્રપિંડના શુક્રોત્પાદક નલિકામાં. શુક્રોત્પાદક નલિકામાંથી રીટે ટેસ્ટિસ એટલે વૃષણ જાળ દ્વારા શુક્રવાહિકામાં, ત્યાંથી શુક્રવાહિકામાંથી અધિવૃષણ નલિકામાં. એટલે શુક્રોત્પાદક નલિકા, ત્યાંથી વૃષણ જાળ, શુક્રવાહિકા અને અધિવૃષણ નલિકા, એટલે જવાબ ડી યોગ્ય છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો ઋતુચક્ર માટે પિચ્યુટરી અંતઃસ્ત્રાવ અને અન્નપિંડીય અંતઃસ્ત્રાવનો આલેખ કયો સાચો છે બતાવવાનું છે. તો આમાંથી આલેખ આપ્યા છે, એમાંથી સંપૂર્ણ આપણી ટેક્સ્ટબુકની આકૃતિ મુજબ પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ બે તમને ખબર, FSH અને LH, અને અંડપિંડના બે અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન. તો એમાં આ જવાબ છે એ સાચો છે, ડી વિકલ્પ સાચો છે. 14મો પ્રશ્ન, ગર્ભ વિકાસ દરમિયાન ખાલી જગ્યામાં ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે, 2 મહિના ગર્ભ થાય 2 મહિનાનો અથવા તો 2 મહિના પછીના ગર્ભમાં આ વિકાસ થતો હોય, એટલે 2 મહિના સુધીમાં, એટલે આપણે 8 અઠવાડિયા આમાં લઈ શકીએ. મલ્ટીલોડ 375 કયા પ્રકારનું IUDS છે અથવા તો ખાલી જગ્યા પ્રકારનું IUDS છે? મલ્ટીલોડ 375 એ દ્વિતીય ક્રમના IUDS છે જે કોપર આયન મુક્ત કરતા IUDS કહેવાય. અને કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ, કુદરતી ગર્ભ નિરોધક, અહીંયા નિરોધનો ઉપયોગ, પાઇલ્સનો ઉપયોગ અથવા વંધીકરણ એ તો સામાન્ય કૃત્રિમ પદ્ધતિઓ કહેશું. કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ તરીકે જે કુદરતી સંવનન પ્રક્રિયા છે, મૈથુન ક્રિયા છે, એ દરમિયાન વીર્યસ્ખલન વખતે શિશ્નને બહાર કાઢી વીર્યત્યાગ બહાર કરવો, સંવનન અંતરાલ, એટલે સી જવાબ. 17મો, દુગ્ધ શ્રવણ પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્તરતું પીળાશ પડતું પ્રવાહી ક્લોસ્ટ્રમ એ શેનું ઉદાહરણ છે? ક્લોસ્ટ્રમ પીળાશ પડતું પ્રવાહી જેમાં એન્ટીબોડી એ રહેલા છે, અને આ એન્ટીબોડી એ બાળકને સીધા જ પ્રાપ્ત થાય છે, અને એટલે એને નિષ્ક્રિય પ્રતિકારકતાની અંદર લેશું, નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં લેવામાં આવશે. કોઈ પણ બહારથી કરેલા એન્ટીબોડી છે એ આપવામાં આવે, દાખલા તરીકે ટિટેનિયમ ટોક્સાઇડનું ઇન્જેક્શન આવે છે, એન્ટીબોડી જે આપવામાં આવે છે તે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા છે. કોલમ 1 અને 2ની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ, પાપાવેર સોમિનિફેરસ, તો સોમિનિફેરસ સામે ઓપિયોઇડ્સ, કેનાબિસ સટાઇવા, તમને ખબર છે મેરીઝુઆના જે કેનાબિસ વનસ્પતિઓમાંથી, ઇરિથ્રોજાયલમ કોકા, કોકેઇન અને ધતુરો, ભ્રામકતા પ્રેરક વનસ્પતિ અથવા તો એવું દ્રવ્ય એમાંથી મળે છે. તો આ પ્રકારે જવાબ સેટ થતા હોય જુઓ, પેલા સામે એસ એ એક જ છે, ડી. ત્યાર પછી 19, એક વ્યક્તિના પશ્ચ ઉપાંગમાં લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજો અને જનન અંગોમાં વિકૃતિ સર્જાય, તો વ્યક્તિમાં કયો રોગ? હવે જો લસિકા વાહિનીઓ બ્લોક થઈ ગઈ છે તો જ એમાં સોજો, અને દીર્ઘકાલીન સોજો છે, લાંબા સમયથી આવતો સોજો છે, અને એટલે અહીંયા સામાન્ય રીતે તમને ખબર લસિકા વાહિનીઓ બ્લોક થઈ અને લસિકા જેવું પ્રવાહી અથવા આંતરકોષીય પ્રવાહી પેશીઓમાં ભરાય છે અને સોજો આવે, જેને આપણે હાથી પગો કહીએ, અને એના માટે જવાબદાર કૃમિ ફિલારિયલ છે, અને એનાથી થતા રોગને ફિલારિયાસિસ પણ કહેવાય, એટલે હાથી પગોને ફિલારિયાસિસ તરીકે પણ ઓળખાય. પુષા સ્વર્ણિમ એ એક્સ પાકની જાત છે અને વાય રોગ માટે પ્રતિરોધક છે. પુષા સ્વર્ણિમ બ્રાસિકા અને વાય રોગ એટલે કે વ્હાઇટ બ્રસ્ટ એટલે સફેદ ગેરુ, એટલે એક્સ એ બ્રાસિકા એટલે રાય છે અને વાય એ સફેદ ગેરુ, સી જવાબ આવશે. નીચેનામાંથી એક્સ વાય ઝેડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાય, પુષા, ગૌરવ, અહીંયા શું આવશે? એફિડ્સ, યાદ કરો આખું ટેબલ જ મૂકી દીધું છે. તો અહીંયા કયું છે? આ જુઓ, એક્સની જગ્યાએ શું આવશે? ઝેડમાં એફિડ્સ આવશે. ઓકે, એક્સ ચપટા કઠોળ, ફ્લેટ બીન, પુષા સેમ ટુ જેસિડ્સ, ભીંડા, પુષા A4, એટલે જવાબ આવશે ડી. અહીંયા એક્સ વાય અને ઝેડ આ ચપટા કઠોળ છે, આ પુષા A4 છે અને આ એફિડ્સ છે. દર્દીઓમાં અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે શાનો ઉપયોગ થાય? અંગ પ્રત્યારોપણ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં આપણે એવું કીધું ને ઇમ્યુનો સપ્રેસિવ દબાવે છે, સાયક્લોસ્પોરિન એ, લાઇપેજ તો ઉત્સેચક તમને ખબર લોન્ડ્રીમાં વપરાય, સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક અથવા સ્ટ્રેપ્ટોકાઇનેજ ઘટક જે બ્લડ ક્લોટ થઈ ગયું હોય, ગંઠાઈ ગયું હોય તેને દૂર કરવા, સ્ટેટિન્સ કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું લઈ આવવા માટેનું એજન્ટ છે. માઇક્રોરેઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
માઇકોરાઇઝા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે તેની સાથે ફૂગ વનસ્પતિઓના મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવન ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરવા માટે મદદરૂપ સાચું છે. રાઇઝોબિયમ સાથે ગંડિકાનું નિર્માણ ખોટું છે, એ તો અહીંયા તો ફૂગ હોય. મૂળમાં રોગ પ્રેરતા રોગકારક સાથે ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવામાં મદદરૂપ સાચું. વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે એનું કામ નથી, એ ખોટું. તો પહેલું ને ત્રીજું સાચું છે એવો વિકલ્પ કયો છે? સી. તો સી જવાબ ન્યા આવશે. ત્યાર પછી 24 પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ક્યાં અભિરંજક દ્વારા અલગીકૃત ડીએનએને અભિરંજિત કરી યુવી કિરણો દ્વારા જોઈ શકે? યુવી કિરણો દ્વારા. જો એસિટોકાર્બાઇનથી રંગસૂત્ર અભિરંજિત થાય પણ યુવી કિરણો માટે, યુવી કિરણો દ્વારા જોવા માટે નથી, સામાન્ય માઇક્રોસ્કોપમાં જોઈ શકાય. લેશમાન અભિરંજક રુધિર કોષોને અભિરંજિત કરીએ છીએ. સેફેરેનિન વનસ્પતિ કોષના કોષરસ માટે છે. ઇથિડિયમ બ્રોમાઇડ પારજાંબલી કિરણો દ્વારા જોવા માટે તે, અથવા તો એને ઓલા રંગસૂત્રનો અભ્યાસ કરવા માટે આનાથી અભિરંજિત કરી અને યુવી કિરણોની મદદથી જોઈ શકાય છે. સૂત્રકૃમિ મેલાઇડે ગાયન ઇનકોગ્નિશિયા. આ ઇનકોગ્નિશિયા કયા છોડના મૂળને ચેપ લગાડી ઉત્પાદન ઘટાડે? તમાકુના છોડમાં, તમાકુના છોડના મૂળને ચેપ લગાડે છે અને ઉત્પાદન ઘટે છે. 26મો, નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત માટે સુસંગત નથી? હવે જો જનીન પરિવર્તિત વનસ્પતિ છે એ શીત, અછત, ક્ષાર અને ગરમી જેવી અજૈવિક તાણ સામે પાકને સહિષ્ણુ બનાવે, સાચી વાત છે. વનસ્પતિ દ્વારા ખનિજના ઉપયોગની કાર્યક્ષમતા વધે, સાચી વાત છે. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધે, સાચી વાત છે. જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા વધારે, ખોટું છે. વધારે નહીં, ઘટાડે. એટલે આ સુસંગત નથી, એટલે જવાબ ડી સાચો છે. ત્યાર પછી નીચેનામાંથી વંશાવલી નકશો કયા પ્રકારની અનુવંશિકતા? ટેક્સ્ટ બુકનું બેઠો નકશો છે, કાંઈ વિચારવાનું નથી. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી વંશાવલી. ત્યાર પછી મેન્ડેલિયન દ્વિસંકરણ પ્રયોગમાં F2 કયા પ્રકારનું પરિણામ દર્શાવે? અરે પરિણામ F2 પેઢીમાં દ્વિસંકરણ પ્રયોગ 9:3:3:1 સ્વરૂપ પ્રકાર. સીધી વાત, મનુષ્યનું રુધિર જૂથ નીચેનામાંથી કયા પ્રકારનો વારસો? રુધિર જૂથની અંદર સહપ્રભાવિતા અને બહુ વૈકલ્પિક કારકો બે લાગુ પડે, આવું ગોતો 2 અને 3. અપૂર્ણ પ્રભુતા કે પ્લિયોટ્રોપી વાળી વાત આમાં નહીં લાગુ પડે. અપૂર્ણ પ્રભુતામાં આપણે જોઈ ગયા મીરાબિલિસ જલાપાના પુષ્પની અંદર પ્લિયોટ્રોપીની અંદર કયું લક્ષણ જોયું? કોને કહેશું કે એક જ જનીન એક કરતા વધુ લક્ષણો ઉપર અસર કરતું હોય તો એને પ્લિયોટ્રોપી કહેવામાં આવે છે. મધ્યસ્થ પ્રણાલી એટલે કે સેન્ટ્રલ ડોગમા. એક્સ વૈજ્ઞાનિકે સમજાવી હતી અને ક્રમશઃ વાય અને ઝેડ પ્રક્રિયા જો. મધ્યસ્થ પ્રણાલી એટલે સેન્ટ્રલ ડોગમા કોણે? ફ્રાન્સિસ ક્રિક. એટલે એક્સ ફ્રાન્સિસ ક્રિક થશે. એમાં એક તો ડીએનએમાંથી ડીએનએ એટલે સ્વયંજનન, ડીએનએમાંથી એમઆરએનએ પ્રત્યાંકન અને એમઆરએનએમાંથી પ્રોટીન ભાષાંતર. સી ફ્રાન્સિસ ક્રિક દ્વારા. તમે જુઓ હર્શી અને ચેઝ એણે તો વાયરલમાંથી ડીએનએ જે વાળી વાત છે ડીએનએની આનુવંશિકતાની વાત કરી છે. હર્શી અને ચેઝ. ગ્રિફિથે ડીએનએ રૂપાંતરણની વાત કરી છે. ફ્રાન્સિસ ક્રિક સેન્ટ્રલ ડોગમાની વાત કરી. વોટસન અને ક્રિક ડીએનએના અણુનું મોડલ આપ્યું. એટલે સી જ જવાબ રહેશે. માનવ ઉદ્વિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતું માનવ કયું? તો એમાં હોમો હિબિલિસ. સૌથી ઓછી લગભગ 650-800 જેટલી, 800 સીસી જેટલી ક્ષમતા. સ્થિર વિદ્યુત અવક્ષેપણ પદ્ધતિ દ્વારા કયા સ્વરૂપી દ્રવ્યો દૂર કરી શકાય? અરે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ દ્વારા. કણમય પ્રદૂષકો જો વાયુમય હોય તો એ સ્ક્રબર્સ દ્વારા ને એના દ્વારા દૂર કરી શકાય. તો નીચેનામાંથી કોને ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે? તમને ખબર છે, હા અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક છે, જલકુંતી આપ્યું પણ જલકુંભી. અને એ પ્રિન્ટને આધારે કાંઈ ફેરફાર કરે તો ઓકે કીમાં ગવર્મેન્ટ, બાકી જવાબ આવશે જલકુંભી એટલે જલકુંતી. 34મો પ્રશ્ન, દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષા વનોમાં ખાલી જગ્યા પક્ષીઓની જાતિ જોવા મળે છે. લગભગ 1300 જેટલી જાતિઓ એ એમેઝોન જંગલોની અંદર જોવા મળે છે, પક્ષીઓની 1300 જેટલી જાતિ. પ્રશ્ન, બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે અને આ પ્રક્રિયાને, હવે જો આ આપણી ટેક્સ્ટબુકની બેઠી લીટી છે, બેક્ટેરિયા અને ફૂગના કેટલાક ઉત્સેચકો જે મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે તેને અપચય કહેવામાં આવે છે. આમ તો ખનિજીકરણની પ્રક્રિયામાં આ ભાગ થાય, આ બધા એના જ પાર્ટ છે, પણ સંપૂર્ણપણે આ જ વાક્ય રચના સાથે આપણી ટેક્સ્ટબુક મુજબ એને અપચય એટલે અહીંયા જવાબ રહેશે અપચય. અવખંડન એટલે ખબર છે, શરૂઆતમાં ટુકડાઓ થાય તે. સેન્દ્રિયકરણ એટલે કાર્બનિક દ્રવ્ય અને ભેજનું પ્રમાણ ભેગું થઈને જે જથ્થો થાય તે. અને એક એક ખનિજ તત્વ મુક્ત થાય જેને ખનિજીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે, જે પણ ફૂગ અને એના દ્વારા જ થશે, બેક્ટેરિયા દ્વારા જ થશે, પણ આ પ્રક્રિયા અહીંયા જવાબ આવશે અપચય. ખનિજીકરણ પણ એક પ્રકારની અપચય પ્રક્રિયા જ છે, પણ ટેક્સ્ટબુકની બેઠી લીટી છે એટલે જવાબ અપચય થશે.
નીચેનામાંથી ક્યાં સમીકરણ દ્વારા વર્ણવી શકાય? એ તો તમને ખબર છે, ડીએન અપોન ડીટી બરાબર આર ઇન્ટુ એન ઇન્ટુ કે માઇનસ એન અપોન કે. કે એટલે વહન ક્ષમતાની વાત છે, કેરિંગ કેપેસિટી, એન એટલે જે તે સમયની વસ્તી ગીચતા, આર વૃદ્ધિ દર. આ પેલું સૂત્ર છે, બીજું કાંઈ વિચારવાનું થતું નથી. એમાં લેક ઓપેરોનમાં ત્રણ બંધારણીય જનીનો ઝેડ વાય એ ઝેડ, તમે સમજો બીટા ગ્લાયકોસાઇડેઝ, પરમીએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ બી, બાકીના એ કંઈ જવાબ નથી યોગ્ય. આમાં કાર્બોક્સાઇલેઝ ન આવે, અહીંયા લાઇપેજ ન આવે, આમાં ખાલી એસિટાઇલેઝ ન આવે. બોગનવેલની અંદર કંટક અને કુકર બીટાના પ્રકાંડ સૂત્ર સાના ઉદાહરણ દર્શાવે? કંટક અને કુકર બીટા બે કક્ષ કલિકામાંથી વિકાસ પામે છે, રચનાની દ્રષ્ટિએ સમાન છે, એટલે રચના સદસ અંગો એટલે કે એને સમમૂલક અંગો પણ કહેવાય. એ 39 જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા હિમોગ્લોબિન એટલે સોરી બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા એમિનો એસિડ ઉપર ગ્લુટામિકના સ્થાન પર વેલાઇન આવે તો કયો રોગ? તમને ખબર છે, ફિનાઇલ કિટોન યુરિયા, તો એક ચયાપચય સંબંધિત જનીનિક રોગ છે. એના માટે સિકલ સેલ એનેમિયા લાગુ પડશે. આલ્બિનિઝમની અંદર ચોક્કસ રંજક દ્રવ્યોનું નિર્માણ નથી થતું એટલે સિકલ સેલ એનેમિયાનો જવાબ રહેશે. પ્રથમ પારજનીની ગાય રોજીમાં ક્યાં પ્રકારના પ્રોટીન સભર દૂધ? પ્રોટીન સભર જે બાળક મનુષ્યના બાળકના ચેતાતંત્ર વિકાસ માટે ઉપયોગી એવો આલ્ફા લેક્ટા આલ્બ્યુમિન એટલે સી જવાબ આવશે. તો દોસ્ત આમ આ ગુજકેટનું પેપર સોલ્વ કરતા આપણને એવું લાગે છે ને, મને એવી અપેક્ષા છે કે લગભગ મોટાભાગના વિદ્યાર્થીને ખૂબ સારા આમાં માર્ક્સ આવશે. સરળ છે અને સાચા પડ્યા પણ હશે. થેન્ક યુ.